નમસ્કાર દર્શક મિત્રો, કેટી નીતિમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાવિની. તો નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પંચમહાલ જિલ્લાની શહેરા 124 વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડે જંગી બહુમતીથી વિજય મેળવતા ભાજપના કાર્યકરો તેમજ તાલુકાની પ્રજાએ ઉત્સાહપૂર્વક જેઠાભાઈ ભરવાડનું સ્વાગત કર્યું. પંચમહાલ જિલ્લાની 124 વિધાનસભા બેઠક સૌથી મહત્વની બેઠક ગણાતી હતી અને આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તેમજ ભાજપના ઉમેદવાર આ બંને ઉમેદવારો ચૂંટણીમાં 2-3 દિવસ પહેલા એમ લાગતું હતું કે આ બંને ઉમેદવારોમાંથી કોણ વિજય મેળવશે, કારણ કે આ વખતે મતદારોએ જ્ઞાતિવાદ ચલાવ્યા સિવાય ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડને મત અને જંગી બહુમતીથી વિજય અપાવતા મતદારો તેમજ કાર્યકરોનો ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આભાર માન્યો હતો અને છબનપુર ખાતેથી જેઠાભાઈ ભરવાડનો વિજય સરઘસ અંદાજે 2000 જેટલા વાહનો સાથે કાર્યકરો પોતપોતાના વાહનો લઈ વિજય સરઘસમાં જોડાયા હતા અને ભારે ઉમંગ અને ઉત્સાહ નગરા તેમજ ડીજેના તાલે કાર્યકરો તેમજ મતદારો પ્રજાએ વિકાસ જોઈને જેઠાભાઈ ભરવાડને મત આપીને જંગી બહુમતીથી મતદારો ચૂંટી લાવ્યા હોય તેવું જણાય છે. ભારતીય જનતા પાર્ટીએ વિકાસના મંત્ર સાથે નીકળતી સૌનો સાથ સૌનો વિકાસ, ગુજરાત જીતશે વિકાસ જીતશે એ મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી અને શહેરા તાલુકાની જનતાએ જે રીતે મતદાન કર્યું છે અને 45,000 જેટલી લીડથી મને જીતાડ્યો થયો છે. શહેરા તાલુકાના મતદાર ભાઈઓ બહેનો યુવાનો મિત્રો કાર્યકર્તા બધાનો ખૂબ ખૂબ આભાર. છેલ્લી ભાજપનો ગઢ માનવાતા મોરબી જિલ્લામાં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે, જેમાં ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કોંગ્રેસના બ્રિજેશ મેરવાએ 3322 મતોથી હાર આપી. 5 ટર્મથી ભાજપનો ગઢ માનવામાં આવતા મોરબી જિલ્લામાં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. મોરસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા 5 ટર્મથી વિજેતા બનતા હોય અને કોંગ્રેસને હરાવી આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોંગ્રેસના બ્રિજેશ મેરજાને 3322 મતોથી હાર આપી હતી અને ભાજપમાં ગઢમાં ગાબડું પડ્યું છે. તે ઉપરાંત 2 ટર્મથી કોંગ્રેસ પાસે રહેલી વાંકાનેર બેઠક જાળવવામાં પણ કોંગ્રેસને સફળતા મળી છે. કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ જાવીદાએ હેટ્રિક લગાવી વાંકાનેર બેઠક જીતી હતી. નજીવી લીડથી જીત મળી હોવા છતાં મોરબી જિલ્લાની 3 બેઠકો પર કોંગ્રેસનો પંજો જામ્યો હતો અને ભાજપનો ગઢ સંપૂર્ણ ધરાશાયી બન્યો છે. પાર્થ પટેલ, કેટી ન્યૂઝ ગુજરાતી, મોરબી. માળિયાહાડ અમરાપુર ગામે પ્રાથમિક આરોગ્યના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વ્યસનમુક્તિ અભિયાન સેમિનાર યોજાયો. અમરાપુર ગામે અંકુર વિદ્યાલય ખાતે અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો. મોટી સંખ્યામાં ભાઈ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તવ્ય આપેલ. આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ દિવસ ઉજવવાના ભાગરૂપે વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરી વિદ્યાર્થી જીવનમાં પાન, માવા, ગુટકા, બીડી, સિગારેટ જેવા વ્યસનની કુટેવ પડી જતી હોય છે, જેના કારણે કુમળી વયના બાળકો ઉપર તેમના જીવનમાં ખરાબ અસર થતા અંતે ગંભીર રોગના ભોગ બની જાય છે. ત્યારે દેશભરમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 31 મેના વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે શાળા, કોલેજો, છાત્રાલય ખાતે સેમિનાર યોજી બાળકોના જીવનમાં વ્યસનનો પગ પેસારો થતા અટકાવવા ઝુંબેશ હાથ ધરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી અને વધુમાં વધુ ઘર ઘર સુધી સંદેશો પહોંચાડવા ભગીરથ પ્રયાસ હાથ ધરાયો. કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને સેમિનાર યોજવા બદલ અંકુર વિદ્યાલયના સંચાલક ભગતસિંહ જણકાતે અભિનંદન પાઠવ્યા હતા. રમેશ કારિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, માળિયાહાટીના. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. ભરી મીઠું બદલી શકે છે આપની રસોઈ. શું આપની ચપટીમાં છે એ જાદુ? તો હું તૃપ્તિ પટેલ આવી રહી છું અવનવી વાનગીઓ સાથે
આપના ઘરે આપનો સ્વાદ, તો જોવાનું ભૂલશો નહીં કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપર માત્ર ટૂંક સમયમાં આપની ઘરે આપનો સ્વાદ. પાટણ જિલ્લાના રાતનપુર 16 વિધાનસભામાં કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરની જંગી બહુમતીથી જીત થઈ. પાટણ જિલ્લાના રાધનપુર 16 વિધાનસભામાં કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરની રાધનપુર વિધાનસભા ભાજપનો ગઢ ગણાતી સીટો વર્ષોથી ભાજપના ભાગે આવે છે ત્યારે ઘણા વર્ષો પછી આ સીટ કોંગ્રેસના હવાલે થઈ છે. ભાજપથી કંટાળેલ પ્રજાએ ભાજપને પછાડી બહુમતીથી કોંગ્રેસના અલ્પેશ ઠાકોર જીત્યા છે. 14,857 વોટથી બહુમતીથી અલ્પેશ ઠાકોર જીત્યા હતા અને અહીંની પ્રજાનો આભાર માન્યો હતો અને વિકાસના કામોમાં પાછા નહીં રહે તેવું પ્રજાને આશ્વાસન આપ્યું હતું. નાનજી ઠાકોર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાધનપુર. ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમને 70,835 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયેશભાઈ લાડાણીને 6,027 મત મળ્યા હતા, જેમાં ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ 10,008 મતે વિજય મેળવ્યો છે. દેવાભાઈ માલમનો વિજય થવાના સમાચાર મળતાની સાથે જ ભાજપના કાર્યકરો શુભેચ્છકો મોટી સંખ્યામાં ભાજપની કાર્યાલયે પહોંચી ગયા હતા, જ્યાં ફટાકડા ફોડી વિજય મનાવવામાં આવ્યો હતો. બાદમાં શહેરમાં વિજય સરઘસ કાઢ્યો. ત્યારબાદ વિજેતા ઉમેદવાર દેવાભાઈ માલમ નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાંથી વિશાળ રેલી યોજી હતી. મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રજાના લાગણીથી મારો વિજય થયો. પ્રજા અમારી હારી હતી 88 કસોદમાં. દરેક મતદારો હોય ને મારે હારે રહીને મારો વિજય થયો. સામાન્ય ગોવિંદ હળિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, કેસોદ. છોટા ઉદેપુર બેઠકો માટે મતગણતરીમાં આવી, જેમાં 137 બેઠક પર મોહનસિંહ રાઠવાએ તેમના પ્રતિસ્પર્ધી જસુભાઈ રાઠવાને ભારે કસમકસ બાદ 1,099 મતથી હરાવ્યા. છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો માટે પોલિટેકનિક ખાતે મતગણતરી કરવામાં આવી, જેમાં 137 બેઠક પરના ઉમેદવાર મોહનસિંહ રાઠવા તેમના પ્રતિસ્પર્ધી જસુભાઈ રાઠવા અકસ્માત બાદ 1,099થી હરાવ્યા. મોહનસિંહ રાઠવા વિરોધ પક્ષના નેતા છે, જ્યારે 138 વિધાનસભાના ઉમેદવાર સ્ક્રમ રાઠવાને તેમથી 3,057 વોટથી હરાવ્યા. જયંતિ રાઠવા ચાલુ ધારાસભ્ય અને આદિજાતિના કેન્દ્રીય પણ હતા. માટે આટકોને જીતવા માટેનો ટાર્ગેટ બનાવ્યો હતો, જેમાં તેમણે ધારી સફળતા મળી હતી. જ્યારે 139 સંખેડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર અભયસિંહ તડવીએ કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલને 13,199 ભારે વોટથી હરાવ્યા હતા. ધીરુભાઈ ભીલ છેલ્લા 2 ટર્મથી જીતતા આવ્યા છે, જ્યારે ગઈ ટર્મમાં હારેલા ઉમેદવાર અભયસિંહજીની જીતથી ભાજપ બેડામાં ખુશીનો માહોલ જામ્યો હતો. જીત મેળવવા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફટાકડા ફોડીને છોટાઉદેપુર ખાતે વિજય ઉત્સવ મનાવ્યો. સૌની સુવાસ, સૌનો સાથ અને સૌનો વિકાસ ટ્રાઇબલ પટ્ટીમાં લહેરાયો છે, ભગવો લહેરાયો છે. કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. કોંગ્રેસે જુઠ્ઠા ઘરના ઘર આલીને ગઈ વખતે છેતરા તાલુકોને, પણ આ વખતે નસવાડીની પ્રજા, સંખેડાની પ્રજા, બોડેલીની પ્રજાએ ખૂબ ચુકાદો આપ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પહેલી વખતે 5 સાંસદ રહ્યો.
એ પાંચ વર્ષના ગાળા દરમિયાન 146 રોડો મેં બનાવ્યા, 8 જેટલા પુલ બનાવ્યા, અને જે કોઈ કામો કરવાના હતા એ કામો કરવા માટે મેં સખત મહેનત કરી છે. અને અમે કીધું હતું કે જો કોંગ્રેસની સરકાર સત્તા ઉપર આવે તો આવતા દિવસોમાં ગુજરાત માટે અમે ગુજરાતના ખેડૂતોનો દેવો પણ માફ કરશું. શિક્ષિત બેરોજગારોને 3 લાખ જેટલી જગ્યાઓ ગુજરાતમાં ખાલી છે, એ તમામ જગ્યાઓ અમે ભરશું. બધી વાતો 138 પાઈ જેતપુર મત વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારામાં જે મતદારો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું મારા તમામ બનતા પ્રયત્નો કરીશ. હું આ મારી જીવ નથી માનતા, મારા માટે શુભેચ્છકો અને મારા કાર્યકરો જે મહેનત કરી છે.